કહેવાય છે ને કે જો તમારામાં આવડત હોય તો તમે કચરામાંથી પણ પૈસા કમાઈ શકો છો. જયપુર શહેરના આ ભેજાબાજ ભીમરાજ શર્માએ તો ગાયના છાણમાંથી પણ કમાવાનો રસ્તો શોધી નાખ્યો છે અને આ રીત ગૌપાલકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાગળ તૈયાર કરવા માટે તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર અને કોટન વેસ્ટેજ મિક્સ કરી તેનાથી કાગળની શીટ તૈયાર કરે છે. આવી રીતે તે અલગ અલગ જાડાઈ ધરાવતો કાગળ તૈયાર કરે છે. ગાયના છાણમાંથી બનતા આ પ્રકારના કાગળમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. ભીમરાજ શર્માનો મુખ્ય વ્યવસાય પ્રિન્ટિંગ પ્રેસનો હતો, પરંતુ ગાય પ્રત્યેના પ્રેમના કારણે તેમને છાણમાંથી કાગળ બનાવવાની પ્રેરણા મળી. તેમણે વર્ષ 2015માં છાણમાંથી પેપર બનાવવાની શરૂઆત કરી. છાણમાંથી કાગળ બનાવવાની રીતની તેઓએ પેટર્ન પણ કરાવેલી છે. છાણમાંથી તેઓ પેન્સિલ પણ બનાવે છે. છાણમાંથી બનેલા કાગળની તેઓ કેરી બેગ, ડાયરી, કંકોત્રી, કવર અને પેન સ્ટેન્ડ જેવી અનેક પ્રોડક્ટ્સ બનાવે છે. આ દરેક વસ્તુ બજારમાં મળતી સામાન્ય કાગળમાંથી બનાવેલ વસ્તુ જેવી જ હોય છે, પરંતુ આ વસ્તુની ખાસ વાત એ છે કે બનાવવામાં કોઈ વૃક્ષ કાપવામાં નથી આવ્યું. આ વસ્તુ બનાવવામાં પર્યાવરણને જરા પણ નુકસાન નથી થયું. તેમના બનાવેલા જાડા કાગળમાં તેઓ તુલસી, ટામેટા, મરચા જેવા 12 પ્રકારના છોડના બીજ પણ નાખે છે, જેથી કાગળને વાપરીને ફેંકી દેવામાં આવે તો પણ તેમાંથી છોડ ઉગી શકે છે. ભીમરાજ શર્મા પોતાની પ્રોડક્ટનું વેચાણ જુદી જુદી જગ્યાએ યોજાતા એક્ઝિબિશનમાં કરે છે. લોકો પણ આ યુનિક કાગળની વસ્તુઓ ફટાફટ ખરીદી લે છે. તેઓનું માનવું છે કે જો દરેક ગૌપાલક કે ગૌશાળા દ્વારા આ પ્રકારે તેમની કરેલ શોધને અપનાવે તો ગૌપાલકો આત્મનિર્ભર બની શકે છે અને આર્થિક મુશ્કેલીનો જે સામનો કરવો પડે છે તેમાંથી બચી શકાય છે. તેઓની ઈચ્છા છે કે બેરોજગાર યુવાનોને તે છાણમાંથી કાગળ તૈયાર કરવા અંગે ટ્રેનિંગ આપે અને તેમને આત્મનિર્ભર બનાવે. જો છાણમાંથી કાગળ વધુ બનશે તો ઝાડ પણ ઓછા કાપવા પડશે અને પર્યાવરણ સાથે ખેડૂતને પણ ફાયદો જ ફાયદો થાય. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.